उदाहरण नंबर 10, एक कारखानानी बीजी प्रक्रियाना उत्पादनने लगती नीचेनी माहिती मळी शके छे। हवे बीजी प्रक्रिया छे एटले शुं समझवानुं? पहली प्रक्रिया होय तो अने बीजी प्रक्रिया होय तो शुं फरक पड़े? पहली प्रक्रिया होय तो मालसामान एक आवे नहीं जे, अने मालसामान बे ने पण आपणे मालसामान ज कहीशुं, मालसामान एक अने बे अलग अलग नाम आपीशुं नहीं। परंतु जो बीजी प्रक्रिया होय तो मालसामान एक પણ હોય અને માલસામાન બે પણ હોય, કારણ કે બીજી પ્રક્રિયામાં દાખલ કરેલ માલે માલસામાન બે ગણાશે, બરાબર? ચલો પછી શરૂઆતનો સ્ટોક 5000 એકમો જેની કિંમત આપેલી છે 15000, તો આપણે પહેલાં તો આ ખાતું બનાવી લઈએ સ્ટેપ નંબર 1 મુજબ એકમોનું ખાતું। ચલો તો શરૂઆતનો સ્ટોક આપણને આપેલો છે 5000, દાખલ કરેલા એકમો। अच्छा, पूर्णतानी कक्षा पण शुरुआतना स्टॉकनी आपेली छे, कई पद्धति नक्की थशे? फीफो। ओके, कई नहीं कीधु होय तो फीफो, कई कीधु तेम छता सरेरास पर कीधी होय तो पछी ए कराय। चलो, प्रथम प्रक्रिया खातेथी लाव्या 30000 एकमो, प्रथम प्रक्रिया खातेथी लाव्या जे आपणे दाखल करेल एकममां उमेरवाना 30000 दाखल करेल एकम गणाशे। त्रीजी प्रक्रिया खाते लई गया ते खरेखर उत्पादन गणाशे 25000 એકમો। બીજી પ્રક્રિયા અંગે થયેલ ખર્ચ આપેલા છે, ભંગારમાં કાઢી નાખેલા એકમો 2000 છે જેની પૂર્ણતાની કક્ષા નીચે મુજબ છે, એટલે ભંગારમાં કાઢી નાખેલું આપેલું છે। પછી સામાન્ય બગાડ ઉત્પાદનના 10% છે, સામાન્ય બગાડ ઉત્પાદનના 10% છે। હવે સામાન્ય બગાડ ઉત્પાદન કેટલું છે મને કહેશો? ઉત્પાદન કેટલું છે? ઉત્પાદન એટલે પ્રમાણ ઉત્પાદન જ સમજવાનું અહીંયા। જ્યારે આપણને સામાન્ય બગાડની ટકાવાળી કહી તો એમાં જે ઉત્પાદન શબ્દ વાપર્યો હોય તે પ્રમાણ ઉત્પાદન સમજવાનું। હવે અહીંયા તમારી પાસે આખર સ્ટોક આપેલો છે, કસે જોવો જોઈએ? હા, આખરનો સ્ટોક છેલ્લેથી ત્રીજી લાઇનમાં 8000 એકમોનો છે, અને આખર સ્ટોક હોય તો આપણે કરી શકીએ। ઉત્પાદન કઈ રીતે મળશે? શરૂનો સ્ટોક પ્લસ દાખલ કરેલ એકમો માઇનસ આખર સ્ટોક, એટલે 35000માંથી 8000 જાય તો 27000। 27000ના કેટલા ટકા કીધા છે? 10%, એટલે 27000 ને 10% એટલે 2700 થશે। ચલો, તો અહીંયા 2700 લખી દઉં। ચલો, અસામાન્ય બગાડ, અસામાન્ય બગાડમાં જોઈએ, અસામાન્ય બગાડ અથવા અસામાન્ય વધારાની વાત કરીએ તો સામાન્ય બગાડ મળી ગયું। ભંગારમાં કેટલા એકમો કાઢી નાખ્યા છે? અચ્છા, બગાડ તમારી તમારો 2700 થયો, ભંગારમાં તો 2000 જ કાઢ્યા, 700 હે ના, સેમ કેમ વધવા દીધા, કેમ નહીં કાઢ્યા? વધારો છે એટલે સારો માલ છે, એમ બગાડ બગાડ નથી, ભંગારમાં નાખવા જેવો માલ નથી। અને એમ બી તમે ખાતાનું બંને બાજુ સરભર કરો તો પણ, તમારે બેલેન્સ કરો તો પણ તમારે 700 એકમો અસામાન્ય વધારાના મળી જશે, બરાબર? ચાલો, ત્યાર પછી સ્ટેપ નંબર, એટલે આ જ બધી વસ્તુ આપણે પહેલાંમાં પણ લખી દઈએ સ્ટેપ નંબર 5માં, ગઈકાલે કરેલું તેમ હે ને, એટલે આપણને આઈડિયા આવે। ચલો, શરૂઆતનો સ્ટોક 5000, 30000 અને 700, 5000 દાખલ કરેલ એકમો, 30000 અરે શરૂઆતનો સ્ટોક 30000 દાખલ કરેલ એકમો અને અસામાન્ય વધારો 700, એ જ રીતે સામાન્ય બગાડ કેટલો હતો? 2700, ખરેખર ઉત્પાદન કંઈ 25000 હતું અને છેવટનો સ્ટોક 8000 હતો, બરાબર? આવું જ કંઈક હતું ને? ચલો, હવે ખર્ચા, ખર્ચા પણ આપણી પાસે જે અગાઉના છે તે લઈ લઈએ। શરૂઆતનો સ્ટોક 15000 એકમો આપેલો, 15000, 5000 એકમનો ખર્ચ કેટલો આપેલો છે શરૂઆતમાં? 15000, એ આપણે છેલ્લે પણ ઉમેરવો પડશે, બરાબર? દાખલ કરેલ એકમોમાં પ્રક્રિયા એક ખાતે 1,00,000, જો પ્રથમ પ્રક્રિયા ખાતેથી લાવ્યા 30000 એકમો, 1,82,550, પછી વધારાનો એટલે કે નવો માલસામાન એટલે કે માલસામાન 2 એનો ખર્ચ 1,29,500, પછી
मजूरी नो आपेलो छे 78,300। पछी परोक्ष खर्च आपेला छे 1,29,000। હવે આની તો કિંમત આપણે શોધવી પડે, બરાબર? ચલો બીજી કઈ વસ્તુ, હા 2700 નો ભાવ કેટલો નક્કી થયો છે? 12 રૂપિયા। તો 12 રૂપિયા ગુણ્યા 2700 કરો જોઈએ 32,400। ચલો આ બાકીની 3 વિગતોની કિંમત આપણે શોધવી પડશે, અસામાન્ય બગાડ અહીંયા છે નહીં, બરાબર? ચલો તો આટલું પતાવ્યું। હવે આપણે ખરેખર ઉત્પાદન શોધવાનું છે, પણ ખરેખર ઉત્પાદનની અંદર આપણને શરૂઆતનો સ્ટોક પણ ઉમેરવો પડશે ને, એટલે શરૂઆતના સ્ટોકનો આની અંદર બે વસ્તુ છે, કારણ કે ફીફો પદ્ધતિ છે, એટલે શરૂઆત 25,000માં શરૂઆતના સ્ટોકના 5,000નો અલગ અને 20,000નો અલગ ગણતરી થશે, છેવટના સ્ટોકની ગણતરી થશે અને અસામાન્ય વધારાની ગણતરી થશે। આ 4 વસ્તુની ગણતરી આપણે કરવાની છે। ઓકે ચલો, તો આપણે 4 વસ્તુ એ ગણવાની છે જેમ ગઈકાલે ગણેલું એમ, પણ ફરક એટલો છે કે આ જે અસામાન્ય બગાડની જગ્યાએ અસામાન્ય વધારો છે। ચલો હવે એકમો આપણે લખીએ, પૂર્ણ એકમોની ગણતરીમાં તો શરૂઆતનો સ્ટોક 5,000, આખરનો સ્ટોક 8,000 ને, સામાન્ય બગાડ 2,700, અસામાન્ય બગાડ નથી, ઉત્પાદન કેટલું લખશું? 25,000 છે, કેટલું લખશું? ખરેખર ઉત્પાદન 25,000 છે ને, કેટલું લખશું? ફીફો પદ્ધતિ છે 20,000 બાદ કરવાનું। ફીફો પદ્ધતિમાં શું કરીએ, 25,000માંથી પહેલાં 5,000 બાદ કરી દેવાના, એટલે 20,000 ને। ચલો એટલે આપણે અસામાન્ય વધારો કેટલો છે, જો સરવાળો આવી ગયો તમારો, સરવાળો 35,700। હા હવે તમારો અસામાન્ય વધારો કેટલો છે, 700 હે ને, આ 35,000 આવી ગયા, બરાબર। ચલો હવે પૂર્ણતાની કક્ષા શરૂઆતના સ્ટોકની તો આપેલી જ છે, અને એમાં માલ સામાન એકની નહીં આપેલી હોય, કારણ કે 100% હોય, અને 100માં આપણે શરૂઆતના સ્ટોકની પૂર્ણતાની કક્ષા હંમેશા બાદ કરીને લખવાની હોય, તો માલ સામાન એકની 100%માંથી 100 બાદ કરીએ એટલે 0, પછી માલ સામાન બેની જે આમાં માલ સામાન લખેલો હોય તો માલ સામાન 2 એટલે 100માંથી 80 જાય તો 20 લખેલા જ છે, પછી 60 છે એટલે 40 લખું, પછી 50 છે એટલે 50 જ રહેશે। ચલો ત્યાર પછી આખરના સ્ટોકમાં કેટલી લેવાશે, 70, 60 અને 50 છેલ્લેથી બીજી લાઈન 70, 60 અને 50 આપેલી છે આખરના સ્ટોકની, જો હે ને, 100% પછી 70%, પેલી તો 70% જ લેવા, 100% જ લેવાશે, પછી 60% અને 50%, બરાબર? ત્યાર પછી સામાન્ય બગાડ એની તો 0 જ લેવાય, પછી અસામાન્ય બગાડ છે જ નહીં, પછી ઉત્પાદન એની 100% જ લેવાશે અને અસામાન્ય વધારાનો પણ 100% લેવાશે, એટલે આપણું આવી ગયું બધું। હવે આપણે સ્ટેપ નંબર 3ની વાત કરીએ તો ખર્ચ। ચલો તો માલ સામાનમાં કેટલો ખર્ચ છે, 1,00,000 પ્રથમ પ્રક્રિયા ખાતેથી લાવ્યો ને, 1,82,550। ચલો હવે સામાન્ય બગાડની ઉપજ કેટલી છે, સામાન્ય બગાડ 2700 એકમો તો એ લેવાનો અહીંયા, અને એને ગુણ્યા તેની ઉપજ એટલે 12 રૂપિયા લેખે કેટલી થયેલી આપણે છેલ્લામાં ગણેલું ને, 32,400। પછી માલ સામાનનું કેટલું છે, જો આપણે શું કર્યું, આ બંનેનો સરવાળો પછી સામાન્ય બગાડની ઉપજ બાદ કરીએ ને, એટલે 1,50,150 આવ્યા। હવે માલ સામાન કેટલો છે, 1,29,500 માલ સામાનનો ખર્ચ, એટલે માલ સામાન 2, પછી મજૂરીમાં 7,83,000, પછી પરોક્ષ ખર્ચમાં 1,29,000, બરાબર? હવે પૂર્ણ એકમો જોવો જોઈએ,
માલ સામાન એકના કેટલા છે? 27,300. પછી માલ સામાન બેના 25,900. પછી 26,100 મજૂરીના અને 25,800 પરોક્ષ ખર્ચના. એટલે આપણને એકમ દીઠ પડતર મળી ગઈ. હા, માલ સામાન એકની 5 રૂપિયાને 50 પૈસા, માલ સામાન બેના 5 રૂપિયા, મજૂરીના 3 રૂપિયા અને પરોક્ષ ખર્ચના 5 રૂપિયા. આ બધું આપણને સ્ટેપ નંબર 4માં કામ લાગશે. એટલે એ વસ્તુ આપણે લખી દઈએ. બધામાં 5.50, 5, 3 અને 5 બરાબર. એકમ દીઠમાં બધામાં એ જ ખર્ચ આવશે. અસામાન્ય બગાડની જગ્યાએ આપણે ત્યાં અસામાન્ય વધારો કરવો પડશે, બરાબર ને? અસામાન્ય વધારો. ચલો માલ સામાન, ચલો અસામાન્ય વધારામાં કેટલા એકમો છે? 700, 700, 700 અને 700. પછી સરુના સ્ટોક, સરુના સ્ટોકમાં કેટલા એકમો છે? 0, 1,000, 2,000 અને 2,500. 0, 1,000, 2,000 અને 2,500. પછી તૈયાર માલમાં, તૈયાર માલમાં એટલે ઉત્પાદન 20,000, 20,000, 20,000 અને 20,000. ઓકે, પછી અર્ધ તૈયાર એટલે છેવટના સ્ટોકના, આખરનો સ્ટોક 8,000, 5,648 અને 4,000. 8,000, 5,648 અને 4,000. ક્લિયર? હવે એક બે વસ્તુ બીજી કરી લઈએ. જેમ કે શરૂઆતના સ્ટોકની ગયા વર્ષની પડતર કેટલી હતી એ અહીંયા ઉમેરી દઈએ. તો શરૂઆતના સ્ટોકની ગયા વર્ષની પડતર 15,000 રૂપિયા હતી, હા ને? પછી એ ઉમેરીએ એટલે આપણી ટોટલ કેટલી આવશે? 38,500. એટલે તૈયાર માલના સ્ટોકમાં શરૂઆતના સ્ટોકની ગયા વર્ષની ને ચાલુ વર્ષની બંને મળીને 38,500 થાય છે ને, એ આમાં ઉમેરી દઈએ તો આપણને છે તૈયાર માલની મળશે ને. આ આપણા માટે કામનું છે, બરાબર. આ રકમ આપણે નીચે લીધી, આ રકમ આપણે કામની છે, આ રકમ. ચલો હવે સ્ટેપ નંબર, પ્રક્રિયા એક નહીં પણ પ્રક્રિયા બેનું ખાતું છે ને. ચલો હવે પહેલું છે અસામાન્ય વધારો. કેટલો છે? 12,950. તો અસામાન્ય વધારાની કિંમત 12,950. પછી આમાં તો ખાલી આપણે આ જ લેવાનું છે, ઉપરનું એની અંદર ઉમેરી દીધું છે. એટલે ખરેખર ઉત્પાદનમાં 408,500. હા ને, જ્યારે પહેલું હતે શું કહેવાય, સરેરાશ પદ્ધતિ હોતે તો એની અંદર શરૂઆતના સ્ટોકની જરૂર નહીં પડતી, કારણ કે તૈયાર માલની જ એની તૈયાર માલની અંદર જ બધું 25,000 જ લેવાઈ ગયું હતું ને, તો એ ટોટલ કરવાની જરૂર નહીં પડતી. ચલો પછી છેવટના સ્ટોકમાં, છેવટના સ્ટોકમાં 1,06,400. ક્લિયર? જોઈ લો બંને બાજુ સરવાળો સરખો આવે છે. આવી ગયો ને 35,700 ને? ઓકે, બોલો. ક્લિયર દાખલો? હવે અસામાન્ય વધારાનું ખાતું નીચે બનાવેલું છે તો આપણે સાથે સાથે બનાવી જ દઈએ સામાન્ય બગાડને અસામાન્ય વધારાનું, હા ને? તો સામાન્ય બગાડ 2,700 એકમોની ક્રોસ એન્ટ્રી અહીં લાવું અને 32,400 અહીં લાવું. એમાંથી વેચાણ કેટલું કર્યું? 2,700 એકમનું નથી કર્યું. કેટલા? ભંગારમાં 2,000 આપ્યા ને, હા, અને 700 વેચ્યા. તો 2,000 આપ્યા એની કિંમત કેટલી? 12 રૂપિયા લેખે 24,000. અને 700 એકમોની પણ ત્યારે તો 12 રૂપિયા લેખે જ ગણેલી, 12×7=84,000, બરાબર? એટલે એનો બંને બાજુ સરવાળો આવી જશે. અસામાન્ય વધારે ખાતે આની ક્રોસ એન્ટ્રી આપું પહેલાં
7,00 અને 8,400 બરાબર અને પ્રક્રિયા એક ખાતે જે અસામાન્ય વધારો છે તે 700 અને 12,950 હવે જે ડિફરન્સ આવશે તે શું કરશું પડતરના નફા નુકસાન ખાતે એટલે 4,550 બરાબર